લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે એક દાવો કર્યો હતો કે તેઓ 1 લાખથી વધુની લીડથી જંગી બહુમતીથી જીતશે. તે દાવો આજે સાચો પડતો એમ દેખાઈ રહ્યો છે. ફિર એક બાર મોદી સરકારની જે લહેર છે તેમાં સાબરકાંઠા જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ ફરી એકવાર વિજયકૂદ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આપણી સાથે તેઓ ઉપસ્થિત છે. આપણે તેમને પૂછીશું, સાહેબ 1 લાખ કરતા વધુ લીડથી આપ હાલ આગળ ચાલી રહ્યા છો, આપની જીત નિશ્ચિત છે, કેવી લાગણી અનુભવી રહ્યા છો? કોઈ પણ હોય તો આટલી બધી સારી લાગણી અનુભવાય. અને જ્યારે અમે પહેલો પણ દાવો કર્યો હતો કે અમને આટલા 1 લાખ ઉપર અમે જીતીશું, તો મૂળ આધાર હતો મારા મતદારો અને કાર્યકર્તા પર. જે વિશ્વાસ હતો એ ફરી રહ્યો છે. ત્યારે આપણો જે વિશ્વાસ હોય ને એ ફરતો હોય ત્યારે આનંદ પુષ્કર હોય, સ્વાભાવિક વાત છે. સાહેબ, સાબરકાંઠા અને અરવલ્લી જનતાએ ફરીથી વિશ્વાસ મૂકી આપને સંસદમાં મોકલવાની તૈયારી કરી દીધી છે, તો પહેલા પ્રથમ કામો કયા હશે આપના માટે? મારા માટે મેઇન કામો હશે, એક તો સિંચાઈના પ્રશ્નોનો મેઇન મારી દ્રષ્ટિએ મુદ્દો છે, એનાથી રોજગારીનો પણ મુદ્દો છે. અને યુવાનોએ જે આ વખત મતદાન કરી અને જ્યારે વધારે અમને મદદ કરી છે, ત્યારે યુવાનોને કેમ કરીને વધારે વધારે એમને આપણે મદદ કરી શકીએ એ મૂળ મારો ધ્યેય હશે. એટલે મારા 2 પ્રશ્નો મેઇન હશે, એક તો યુવાનો માટે અને ખેડૂતો માટે. સર, G24 કલાકના માધ્યમથી જીતના ખુશીમાં સાબરકાંઠાની જનતાને શુભેચ્છા સંદેશ. જી, આજે 100% સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બંને જિલ્લાઓના મતદારોને અને કાર્યકર્તાઓને અને શુભેચ્છક મિત્રોને પણ મારી ખૂબ ખૂબ શુભકામના છે કે એમને જે મારામાં અને આદરણીય નરેન્દ્રભાઈનામાં વિશ્વાસ મૂકી અને પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે. અને પાર્ટીનો વિશ્વાસ મેઇન અર્થ એ છે કે સમગ્ર ભારતમાં જ્યારે ગુજરાતનું ગૌરવ વધવાનું હોય ત્યારે એમનો બધાનો આભાર માનો, એમાં કંઈ ઓછું નથી. આ કાર્યકર્તાઓએ રાત દિવસ જોયા પછી આટલું બધું કામ કર્યું હોય ત્યારે એમનો આભાર એકલો નહીં, એમનું ઋણ અદા કરવાની તક મળશે ત્યારે ક્યાંય પાછી પાની કર્યા સિવાય કઈ રીતે એમને મદદ કરી શકું, એ મૂળ મારો આશય છે અને એમનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અજણે ચોક્કસથી આતા બીજેપીના ઉમેદવાર અને વિજયના બિલકુલ નજીક એવા સાંસદ દીપસિંહ રાઠોડ, G24 કલાક સાથે તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં જે બાકી કામો છે અને સિંચાઈના જે કામો છે તેને પ્રાધાન્ય આપશે અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જનતાને પોતાની વિજય બનાવવા માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. સમીર બલોચ, G મીડિયા, અરવલ્લી.